ભાજપ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા. ભાજપના કાર્યકરોનો અદ્ભુત ઘસારો. માળિયાહાટીના તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની 5 સીટ એમ કુલ બંને મળીને 25 સીટના 25 ઉમેદવારો અને તેમના સેંકડો ટેકેદારો કાર્યકરોની સાથે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા સંઘના પ્રમુખ અને યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ યાદવ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકર ફીસીભાઈ જાવીદ, દિલીપભાઈ સિસોદિયા, નાજાભાઈ રામ, ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, જીતુભાઈ સિસોદિયા સહિતના અનેક નાના મોટા કાર્યકરો, તાલુકાભરના ભાજપના કાર્યકરો રેલવે સ્ટેશનથી વાજતે ગાજતે કેસરિયા ખાસના નાખીને રેલી કાઢી ને તમામ ઉમેદવારો એક સાથે આજે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. માયાહાટીનામાં આજે રેકોર્ડ બ્રેક હતો. અભૂતપૂર્વ કાર્યકરો હાજર રહ્યા હતા. ક્યારેય પણ આજના જેવો માહોલ ભૂતકાળમાં ક્યારેય જોયો નથી. આમાં આજે ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને જીતના દાવા પણ કર્યા છે. જ્યારે કોંગ્રેસ પણ તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની 5 સીટ ઉપર ફોર્મ ભરી દીધા છે. આમ ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો જંગ જામશે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, માળિયાહાટીના.